In the last lecture, we have discussed preprocessor directives. So basically, there are three types of preprocessor directives. The first one is macro substitution. Macro substitution directives. Second is, the second one is file inclusion. And the third one is compiler control directives. તો ત્રણ પ્રકારના પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સ જોવા મળે છે. પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સ મતલબ પ્રોગ્રામની શરૂઆતમાં જે આપણે નંબર સાઇન સાથે લખીએ છીએ, ડિફાઇન પાઈ 3.14 કે ઇન્ક્લુડ stdio.h, આ બધા જ એક્ઝામ્પલ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સના છે. આ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સ આ ત્રણમાંથી કોઈ એક હશે, કાં તો એ મેક્રો સબસ્ટિટ્યુશન હશે, કાં તો એ ફાઇલ ઇન્ક્લુઝનમાં આવતું હશે, કાં તો એ કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સમાં આવતું હશે. તો પ્રોગ્રામની શરૂઆતમાં જ આપણે પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સ લખતા હોઈએ છીએ. હવે એમાં મેક્રો સબસ્ટિટ્યુશનની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી. વી હેવ ડિસ્કસ ધ મેક્રો સબસ્ટિટ્યુશન ઇન ધ લાસ્ટ લેક્ચર. બેઝિકલી ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ મેક્રો સબસ્ટિટ્યુશન. ધ ફર્સ્ટ વન ઇઝ સિમ્પલ મેક્રો સબસ્ટિટ્યુશન. સેકન્ડ વન ઇઝ મેક્રો વિથ આર્ગ્યુમેન્ટ સબસ્ટિટ્યુશન. એન્ડ ધ થર્ડ વન ઇઝ નેસ્ટેડ મેક્રો સબસ્ટિટ્યુશન. વી હેવ ઓલરેડી સીન ઓલ ધ એક્ઝામ્પલ્સ વિથ પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ એન્ડ વી એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઇન ડિટેલ, રાઈટ? સો હિયર યુ ઓલરેડી સી ધીસ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ્સ. So there are three types of preprocessor directories: macro substitution, file inclusion, and compiler control directives. We already discussed macro substitution, simple macro substitution, then macro with argument as well as nested macro. ત્રણેના એક્ઝામ્પલ આપણે ઓલરેડી ચેકઆઉટ કર્યા છે, ત્રણે પ્રોગ્રામ આપણે બનાવી દીધા. Now today we are going to understand the file inclusion. File inclusion means what? તો જે આ હેડર ફાઇલ તમે લખો છો, ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ફાઇલ ઇન્ક્લુઝન. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. તો જે બી હેડર ફાઇલ આપણે એડ કરીએ છીએ, ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ્સ. તો આ હેડર ફાઇલ શાના માટે એડ કરીએ છીએ? વી ઓલરેડી નો દેર આર સો મેની હેડર ફાઇલ્સ આર ઓલરેડી અવેલેબલ ઇન સી લેંગ્વેજ. stdio.h, conio.h, string.h, stdlib.h, graphics.h, આવી ઘણી બધી હેડર ફાઇલ સી લેંગ્વેજની અંદર છે. આપણે હેડર ફાઇલ એટલા માટે એડ કરીએ છીએ કે આ હેડર ફાઇલની અંદર દેર આર સમ પ્રી ડિફાઇન્ડ ફંક્શન્સ. સમ પ્રી ડિફાઇન્ડ ફંક્શન્સ આર ઓલરેડી અવેલેબલ. ફોર એક્ઝામ્પલ, પ્રિન્ટ એપ સ્કેનએપ, દે આર અવેલેબલ ઇન stdio.h. સો ઇફ યુ વોન્ટ ટુ યુઝ ધોઝ ફંક્શન, વી હેવ ટુ એડ stdio.h header file. clrser, clear the screen, getch, these header functions are available in conio.h. so if you want to use these functions, we have to add conio.h. string.h, strlen, strcmp, strcat, aa bada je function che, they are available in conio.h, are they are available in string.h. so if you want to use those function, then we have to include string.h header file. to header file ni andar predefined function che, ane upyog apde program ni andar karva magta hoy to apde e header file ne programming ma starting ma add karvi pade, ane file inclusion pan kahi shakay. aa je header file add kariye che, that is file inclusion directives. આવા પ્રીડિફાઇન્ડ ફંક્શન ઓલરેડી સી લેંગ્વેજમાં છે. આના સિવાય તમે પોતાની હેડર ફાઇલ બી બનાવી શકો. એવું જરૂરી નથી કે આ હેડર ફાઇલ ત્યાં હોવી જ, મતલબ પ્રીડિફાઇન જ હોવી જોઈએ, પ્રીડિફાઇન ફંક્શન જ હોય એવું નથી. આપણે પણ બનાવી શકીએ, આપણે પણ આપણી પોતાની હેડર ફાઇલ, ધારો કે યુઝર પોતે પણ બનાવી શકે, પ્રોગ્રામર પોતે પણ એના પોતાના ફંક્શનો ડિફાઇન કરી અને એક હેડર ફાઇલમાં સ્ટોર કરી શકે, અને એ સ્ટોર કરી અને એનો ઉપયોગ એના પ્રોગ્રામિંગની અંદર કરી શકે. સો આપણે એક હેડર ફાઇલ આજે બનાવીશું. આજે ફાઇલ ઇન્ક્લુઝન મીન્સ
આપણે જે હેડર ફાઇલ એડ કરીએ છે એને ફાઇલ ઇન્ક્લુઝન કહેવાય. યુઝર ડિફાઇન હેડર ફાઇલ પણ બની શકે. વી કેન ઓલ્સો ઇન્ક્લુડ અવર ઓન યુઝર ડિફાઇન હેડર ફાઇલ ઇન અવર પ્રોગ્રામ. તો આપણે ફાઇલ ઇન્ક્લુઝનમાં આ એક પ્રોગ્રામ બનાવીશું. એક હેડર ફાઇલ હું બનાવું અને એ હેડર ફાઇલને પછી જે રીતે બીજી હેડર ફાઇલને આપણે ઇન્ક્લુડ કરીએ છીએ એ રીતે એને પણ આપણે ઇન્ક્લુડ કરી શકીએ. લેટ્સ મેક ઇટ. ઓકે, હેડર ફાઇલ જનરલી કઈ જગ્યાએ હશે? ઇન્ક્લુડ નામના ફોલ્ડરમાં. હિયર યુ કેન સી ધ પાર્ટ ડિરેક્ટરીઝ. ની અંદર જશો યુ કેન સી ધ લાઇબ્રેરી ડિરેક્ટરીઝ કઈ જગ્યાએ છે? LIB. અરે, જે ઇન્ક્લુડ ડિરેક્ટરીઝ છે એ કઈ જગ્યાએ છે? ઇન્ક્લુડ નામના ફોલ્ડરમાં. એટલે આપણે જે હેડર ફાઇલ બનાવીશું એ કઈ જગ્યાએ સેવ કરીશું? ઇન્ક્લુડ ફોલ્ડરમાં સેવ કરીશું. તો ઓલ્ટર એફ ન્યૂ અને સેવ કરીશું ટર્બો C3 ઇન્ક્લુડમાં, અને ઇન્ક્લુડમાં સેવ કરીશું. ધારો કે આ હેડર ફાઇલનું કંઈક નામ આપીએ આપણે. હું અત્યારે હેડર ફાઇલ બનાવું છું એટલે .h એક્સટેન્શન આવશે. ધારો કે આ હેડર ફાઇલને નામ આપું erith.h. erith.h મારે એરિથમેટિક ઓપરેશન કરવા છે, સરવાળો બાદબાકી આવા ફંક્શન બનાવવા છે. તો આ હેડર ફાઇલનું નામ આપું erith.h. એરિથમેટિક કેલ્ક્યુલેશન માટેની એક હેડર ફાઇલ મારે બનાવી છે. તો હેડર ફાઇલનું નામ આપું છું erith.h. એને સેવ ક્યાં કરીશ? LIB નામના ફોલ્ડરની અંદર. એક મિનિટ, LIBમાં જતા રહીએ. હવે અહીં સેવ કરીએ આપણે. અરે, ઇન્ક્લુડમાં, ઇન્ક્લુડમાં જવું પડશે, LIBમાં નહીં, ઇન્ક્લુડમાં. ઇન્ક્લુડ, ઓકે. અને અહીં આપણે લખીશું erith.h. તો આ હું .c નથી સેવ કરતો, .h સેવ કરું છું, કેમ કે મારી હેડર ફાઇલ મારે બનાવવાની છે. તો આ મેં એક હેડર ફાઇલ બનાવી. ઓકે, હવે આ હેડર ફાઇલમાં સીધે સીધા કોઈ હું ફંક્શન બનાવી શકું. મારે જેવા ફંક્શનનો યુઝ કરવો હોય એવા ફંક્શન હું અહીં બનાવી શકું. દાખલા તરીકે હું એક સમ નામનું ફંક્શન બનાવું, વોઇડ સમ. વોઇડ સિમ્પલ સમ ફંક્શન છે. ત્રણ વેરિયેબલ લઈ લઉં, ઇન્ટીજર x y z, અહીંથી ધારો કે બે વેલ્યુ ઇનપુટ કરું, પ્રિન્ટ એફ, એન્ટર ટુ વેલ્યુઝ. એન્ટર ટુ વેલ્યુઝ. સ્લેશ એન, એ સંખ્યા કીબોર્ડથી ઇનપુટ કરાવું. સ્કેન એફ, પર્સન્ટેજ ડી, એમ્ફર્સન એક્સ, કોમા એમ્ફર્સન વાય, સેમિકોલન, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય, એન્ડ પ્રિન્ટ એફ, સમ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા ઝેડ. તો હિયર આપણે એક સમ નામનું ફંક્શન બનાવ્યું. આવું એક બીજું ફંક્શન બનાવી દઈએ સબસ્ટ્રેક્શન માટે, વોઇડ સબ. આમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરું, ઇન્ટીજર એક્સ વાય. આ બીજી કેટેગરીનું બનાવીએ. જે પહેલું ફંક્શન બનાવ્યું એ ફંક્શન વિથ નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. સેકન્ડ ફંક્શન આપણે ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુનું બનાવીએ. આવા ધારું એટલા બનાવી શકું. આપણે અહીં બે થી કામ ચલાવીશું. ઇન્ટીજર ઝેડ, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય, પ્રિન્ટ એફ, સબસ્ટ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ સબ ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ડી સ્લેશ એન કોમા ઝેડ. મેં બે ફંક્શન બનાવ્યા, એક સમ નામનું ફંક્શન અને બીજું સબ નામનું ફંક્શન. અને આ એક હેડર ફાઇલ આપણે બનાવી. આ હેડર ફાઇલ તો અહીંયા હું સેવ કરી દઉં.
હવે આ હેડર ફાઇલનો ઉપયોગ હું બીજા પ્રોગ્રામમાં કરી શકું, જેમ stdio ડોટ એચ ને આપણે ઇન્કલુડ કરીએ છીએ, કોનિયો ડોટ એચ ને ઇન્કલુડ કરીએ છીએ, એમ એરિથ ડોટ એચ ને પણ આપણે બીજા કોઈ પ્રોગ્રામમાં ઇન્કલુડ કરી શકીએ. એક નવો પ્રોગ્રામ બનાવું, F2, F5, આ પ્રોગ્રામનું કંઈક નામ આપીએ આપણે. ધારો કે આ પ્રોગ્રામનું નામ આપીએ PRG.C. અહીં હું હેડર ફાઇલ ઇન્ક્લુડ stdio ડોટ એચ, આ સી ડોટ સી નામની ફાઇલ હવે બને છે. અહીં stdio ડોટ એચ આપણે ઇન્ક્લુડ કરીએ, દેટ મીન્સ વી કેન યુઝ ધ પ્રિન્ટેફ સ્કેનફ ફંક્શન ઇન અવર પ્રોગ્રામ. પ્રિન્ટેફ સ્કેનફનો હું ઉપયોગ મારા પ્રોગ્રામમાં કરી શકું. ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ લખું, મતલબ વેન આઈ એમ રાઇટિંગ ઇન્ક્લુડ કોનિયો ડોટ એચ મીન્સ ગેટ સીએચ સીએલઆર એસસીઆર નો ઉપયોગ મારા પ્રોગ્રામમાં કરી શકું, ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકું. અને હવે હું લખીશ ઇન્ક્લુડ, ઓકે, આપણે જે હેડર ફાઇલ બનાવી એમાં આ જરાક ડબલ કોટેશનમાં લખવી પડશે, એરિથ ડોટ એચ. એને તમે પેલા કૌંસ દ્વારા નહીં કરી શકો, આને ડબલ કોટમાં લખવાનું, એરિથ ડોટ એચ. તો આ એરિથ ડોટ એચ મેં અહીં એડ કર્યું, એનો મતલબ કે હું સમ અને સબ ફંક્શનને ડાયરેક્ટ મારા પ્રોગ્રામમાં કોલ કરી શકું. જે રીતે પ્રિન્ટેફ સ્કેનફ ગેટ સીએચ સીએલઆર એસસીઆરનો ઉપયોગ થઈ શકે, એમ હવે સમ સબને ડાયરેક્ટ આ પ્રોગ્રામમાં યુઝ કરી શકું. વોઇડ મેન વોઇડ. ધારો કે હું સીએલઆર એસસીએલ લખું અને સમ ફંક્શનને કોલ કરું, પહેલા આવી છે કે નહીં લેટ અસ ચેક. આ સમ ફંક્શન આપણે અહીં નથી બનાવતા, એ ફંક્શન આપણે હેડર ફાઇલમાં બનાવ્યું એરિથ ડોટ એચ માં, અને કોલ અહીં સીધું કરાયું. તો જે રીતે સીએલઆર એસસીઆર કોલ થઈ શકે, ગેટ સીએચ કોલ થઈ શકે, હવે સમ બી કોલ થશે, કેમ કે હવે એ ફંક્શન આપણે હેડર ફાઇલમાં લઈ લીધું અને હેડર ફાઇલને આપણા પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરી લીધી. હવે લેટ અસ રન ઇટ, જોઈએ, ચેક કરીએ. એક એરર આવે છે, સ્ટેટમેન્ટ મિસિંગ સેમી કોલોન. અહીં એરર છે, જો પ્રોગ્રામ ત્યાં રન કર્યો અને એરર અહીં એરિથમાં આવી, તો એ પણ બતાવ્યું એને. તો પાછા આને બંધ કરી દઈએ, આપણા પ્રોગ્રામમાં આવીએ, સેવ કરીએ, રન કરીએ. હિયર યુ કેન સી એન્ટર ટુ વેલ્યુઝ. ભાઈ 20 લખ્યા, 30 લખ્યા, સમ આવી ગયો 50. તમે સમજી શકો હેડર ફાઇલ કેવી રીતે વર્ક કરે છે, આજે આપણને ખબર પડી. આ stdio ડોટ એચ માં પ્રિન્ટેફ સ્કેનએફ ની ડેફિનેશન ઓલરેડી આપેલી છે, એનો ઉપયોગ આપણે અહીં કરીએ છીએ. એ રીતે કોન્યુ ડોટ એચ માં ગેટ સીએચ સીએલઆર એસિયા ની ડેફિનેશન ઓલરેડી આપેલી છે, એને ડાયરેક્ટ આપણે આપણા પ્રોગ્રામમાં કોલ કરીએ છીએ. એમ અહીં આપણે આપણી પોતાની હેડર ફાઇલ બનાવી એરિથ ડોટ એચ. તો એરિથ ડોટ એચ માં આપણે બે ફંક્શન બનાવ્યા, એક સમ અને સબ. તો સમ ફંક્શનને મેં શું કર્યું, એરિથ ડોટ એચ માં જે છે એને સીધે સીધું, જેમ સીએલઆર એસસીઆર કોલ કરું છું, ગેટ સીએચ કોલ કરું છું, એમ સમને મેં ડાયરેક્ટ કોલ કર્યું. આપણી યુઝર ડિફાઇન હેડર ફાઇલ બની આ એરિથ ડોટ એચ, જેમાં સમ સબ નામના બે ફંક્શન બનાવ્યા. આવું હું કોઈ પણ હેડર ફાઇલ બનાવી શકું, એમાં મારે યુઝર ડિફાઇન ફંક્શન હું બનાવી શકું અને એને પછી કોઈ બીજા પ્રોગ્રામની અંદર હું એનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકું. તો ત્યાં હેડર ફાઇલનું નામ આપણે એરિથ ડોટ એચ રાખ્યું, આ પ્રોગ્રામનું નામ PRG.C રાખ્યું, અને આ સીના પ્રોગ્રામમાં હેડર ફાઇલ આપણે એડ કરી અને એ ફંક્શન કોલ કરાયું. ચલો સબસ્ટ્રેક્શન કોલ કરવું છે સબ. ઓકે, આમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરવા પડશે, ધારો કે 200 અને 100, બે વેલ્યુ પાસ કરું, તો આનો જવાબ આવશે શું આવશે, સબ ઇઝ ઇક્વલ ટુ 100. 200 માઇનસ 100, 200 માંથી 100 ગયા તો 100 જવાબ આવશે. તો પહેલા સમ કોલ થશે એટલે સરવાળા વાળું કોલ થશે, બે વેલ્યુ નાખું, 50 60, 50 અને 60, તો એનો જવાબ આવશે 110, અને પેલાનો ડાયરેક્ટ કોલ થશે. તો હિયર યુ કેન સી સમ બરાબર 110 અને સબ બરાબર 100. તો સબ ફંક્શન કોલ થયું, એમાં બે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કર્યા, 200 અને 100, તો એ પ્રમાણે જવાબ આવ્યો.
ધારો કે 250 કો પાસ કરીશ તો જવાબ 150 આવશે. કઈ વેલ્યુ નાખું? તો એ જવાબ આવ્યો સબ બરાબર 150. કહેવાનો મતલબ એ છે કે યુઝર ડિફાઇન હેડર ફાઇલ આપણે બનાવી શકીએ. અમુક ફંક્શન ઓલરેડી તૈયાર છે, હેડર ફાઇલ ઓલરેડી તૈયાર છે. તમે તમારી પોતાની હેડર ફાઇલ બી બનાવી શકો, જે રીતે stdio.h conio.h આપણે પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરીએ, એમ આપણી હેડર ફાઇલ પણ પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરીએ. હેડર ફાઇલ બનાવો તો એને સેવ ક્યાં કરવાની છે? જ્યાં બીજી હેડર ફાઇલો છે ત્યાં. બીજી હેડર ફાઇલો ક્યાં છે? ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર. તો આપણી જે બી હેડર ફાઇલ બનશે ઇન્ક્લુડ ફોલ્ડરની અંદર એને સેવ કરવાની, અને એના પાછળ એક્સટેન્શન .h આપવાનું. એક વખત તમે હેડર ફાઇલ બનાવી દીધી, એની અંદર ફંક્શન ડિફાઇન કરી શકો, અને એ ફંક્શનનો ઉપયોગ તમે કોઈ પણ પ્રોગ્રામમાં, જે રીતે આપણે પ્રિન્ટએફ સ્કેનએફ કોઈ પણ પ્રોગ્રામમાં યુઝ કરીએ છીએ, એમ હવે આ જે હેડર ફાઇલ આપણે પોતાની બનાવી એનો ઉપયોગ કોઈ પણ પ્રોગ્રામમાં આપણે કરી શકીશું. સો ધીસ ઇઝ અ સિમ્પલ એક્ઝામ્પલ ઓફ યુઝર ડિફાઇન હેડર ફાઇલ. ફાઇલ ઇન્ક્લુઝન એટલે બીજું કંઈ નહીં, આપણે જે હેડર ફાઇલ એડ કરીએ છીએ એને આપણે ફાઇલ ઇન્ક્લુઝન કહીએ છીએ. અને આવી હેડર ફાઇલ તૈયાર તો અવેલેબલ જ છે, પણ એના સિવાય આપણે પોતાની યુઝર ડિફાઇન હેડર ફાઇલ પણ આપણે બનાવી શકીએ, એ આપણે આઈ જોયું. તો ધીસ ઇઝ અ ફાઇલ ઇન્ક્લુઝન ડિરેક્ટિવ્સ. અને ત્રીજું જે છે, દેટ ઇઝ કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ. આ કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ છે એ ઘણા બધા પ્રકારના છે. તો એ અહીં તમને યુ કેન સી હિયર, અહીં થોડા એક્ઝામ્પલ અહીં તમને બતાવેલા છે. અનડેફ હેડ્સ હેશ સાઇન સાથે અનડેફ, ઇટ એલાઉઝ યુ ટુ અનડિફાઇન અ સિમ્બોલ. ડિફાઇન કરી શકાય એ રીતે અનડિફાઇન કરી શકાય. ઇફ, તો ઇફ જે છે, ઇટ એલાઉ ટેસ્ટિંગ અ સિમ્બોલ ઓર સિમ્બોલ ટુ સી ઇફ ધે એવેલ્યુએટ ટ્રુ. ટ્રુ ફોલ્સ ચેક કરાવવું હોય તો હેશ સાઇન સાથે ઇફથી તમે કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સનો યુઝ કરી શકો. એલ્સ માટે હેશ સાઇન એલ્સ, એલ્સિફ માટે એલિફ હેશ સાઇન એલિફ, ઇફ એન્ડ કરવા માટે એન્ડિફ, મેક્રો ડેફિનેશન ને ટેસ્ટ કરવા માટે ઇફ ડેફ. તો આવા જુદા જુદા કમ્પાઇલર કંટ્રોલ ડિરેક્ટિવ્સ પણ છે. એના માત્ર તમે અહીં આપણે એનું પ્રોગ્રામિંગ નથી કરવાનું, માત્ર કયા કયા છે એ આપણે અહીં એક્ઝામ્પલ જોયા. સો અહીં આ સાથે આપણું જે યુનિટ છે એ અહીં કમ્પ્લીટ થાય છે. આ બહુ નાનો યુનિટ છે અને તમે જોઈ શકો કે યુનિટ બહુ નાનો છે. આની અંદર એનું જે માર્કિંગ વેટેજ છે 20% વેટેજ છે, 20% વેટેજ. તો આમાં જેટલું પણ છે બધું જ લગભગ પરીક્ષામાં આવશે. તો ફાઇલ વાળું જે છે એ બહુ મોટું ચેપ્ટર છે, એ પણ 20% આવે. અને આ માત્ર બે લેક્ચરનું ચેપ્ટર છે, એ પણ 20% આવે. તો અડધો 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 પોણો કલાકના બે લેક્ચર જે છે યુટ્યુબ ઉપર બરાબર જોઈ લો, સમજી લો. બુક પણ છે, બુકમાં વાંચો. તો આ તમારા 20% જે માર્કિંગ છે એ તમે બહુ ઇઝીલી ગેટ કરી શકો. ઇટ્સ અ વેરી સિમ્પલ ચેપ્ટર.